અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, ચાલુ નોકરીએ હવે નહીં કરી શકો ફોનનો ઉપયોગ, જો ફોનનો ઉપયોગ કરશો તો ભોગવવું પડશે કડક પરિણામ. આ છે અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ કર્મીઓ, જે દિવસ રાત અને કોઈ પણ સિઝનમાં ખડે પગે ઉભા રહીને પોતાની ડ્યુટી નિભાવે છે. પરંતુ આજે ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓના એક તગલકી નિર્ણયના લીધે ટ્રાફિક પોલીસ કર્મીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. શહેર પશ્ચિમ ટ્રાફિક ડીસીપી દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં ફરમાન કરાયું કે ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાલુ ડ્યુટીએ મોબાઈલ ફોન ઉપર વાત કરવી નહીં, એટલે કે ચાલુ ડ્યુટીએ પોતાની પાસે ફોન જ ન રાખવો અને જો કોઈ ઇમરજન્સી આવી પડે તો પરિવારે બીટ ઇન્ચાર્જનો સંપર્ક કરવો. એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓ નિર્ણય તો કરી નાખે છે, પરંતુ તેમને તે ખ્યાલ નથી હોતો કે તેમના દ્વારા લેવાયેલા એક તરફી નિર્ણયથી કેટલા લોકો પર તેની અસર થશે. જે ટ્રાફિક પશ્ચિમ વિભાગ છે એમાં માનીય સીપી સાહેબ અને જોઈન્ટ સીપી સાહેબ બંનેની સૂચનાઓ મુજબ આપણે પરિપત્ર પાડવામાં આવ્યું છે, જેમાં જે કોઈ ટીઆરબી, હોમગાર્ડ, એલઆર અને પીસી હોય અને જ્યારે ટ્રાફિકની કામગીરીમાં વ્યસ્ત હોય અને તે વખતે ફોન ન વાપરી શકાય અને એવા કોઈ પણ પ્રકારનો જે આપણો કિસ્સાઓ મળે એના ઉપર ખાતગી આપણે પગલાં લેવામાં આવશે. હવે જરા ટીવી સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો શહેરના ચાર રસ્તાના છે, જ્યાં ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ઘણા ખરા પોલીસ કર્મીઓ મોબાઈલ ફોન ઉપર વાત કરતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ જરૂરી નથી કે આ વાત કરતા પોલીસ કર્મીઓ માત્ર સમય પસાર કરવામાં માટે મોબાઈલ ફોન વાપરતા હોય. આમાંથી કેટલાય ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાના પરિવારજન સાથે તો કેટલાક પોતાના ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરતા હશે અને ઘણા ખરા એવા પણ પોલીસ કર્મીઓ હશે જે છેલ્લા બે દિવસથી ઘરે પણ નહીં ગયા હોય અને તે લોકો પોતાના માતા પિતા સાથે વાત કરતા હશે. પરંતુ હવે પછી આ તમામ અધિકારીઓ તમને ક્યારે ફોન પર વાત કરતા નજરે નહીં ચડે, કારણ કે પશ્ચિમ ટ્રાફિક ડીસીપીએ નિર્ણય લીધો છે કે તેમના હદમાં આવતા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને તેમાં પણ જે ટ્રાફિક પોલીસ કર્મીઓ જે રોડ પર ફરજ બજાવે છે તે લોકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. અમુક જગ્યાએ જામ થઈ જાય છે અને અમુક ટીઆરબી હોમગાર્ડવાળા હોય છે, આપણા ફોન વાપરતા હોય છે અને એના પૂરો ધ્યાન જેટલી 100% ડેડિકેશન હોવું જોઈએ અમુક વખતે ઓછી હોય છે અને તેનાથી એને પ્રોત્સાહન પણ મળશે કે ભાઈ આપણા જે કામ છે આપણે બહુ મહેનતથી કરવાનું હોય છે અને આ લોકો મહેનતથી કરતા છે ઓલરેડી અને પણ ફોન થોડું અમુક વખતે ડિસ્ટ્રેક્શન આવે છે અને મારી લોકોથી પણ રજૂઆત છે જ્યારે રોડ ઉપર હોય તે વખતે આપણો ફોનનો યુઝ મિનિમમ રાખવું જોઈએ. ગાડરીઓ પ્રવાહ, કદાચ આ કહેવત આપણે સૌ કોઈ સાંભળી હશે. તેનો અર્થ એવો થાય છે કે ઘણા વ્યક્તિઓનો કોઈ એક દિશામાં ચાલવા લાગે અને તેની પાછળ ઊંધું નાખીને બીજા બધાએ ચાલવા લાગે. આ કહેવત અહીં સાર્થક બની છે. શહેર ટ્રાફિક પશ્ચિમ પોલીસે રાજકોટ પોલીસે જે પરિપત્ર જાહેર કર્યો તેનું આંધળું અનુકરણ કર્યું અને પોતાના તાબાના ટ્રાફિક પોલીસ સ્ટેશન પરના રોડ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવો નિર્ણય સરકારી પરિપત્ર મારફતે જાહેર કરી દીધો છે. ત્યારે સવાલ એ થાય છે કે અધિકારીઓએ આ નિર્ણય તો જાહેર કરી દીધો છે, પરંતુ શું પોતે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે? શું અધિકારીઓને આ પ્રકારના તગલકી નિર્ણય લેતા પહેલા વિચાર ન આવ્યો? કોઈ અધિકારીના ઘરે ઇમરજન્સી આવી તો? ઇમરજન્સી સમયે બીટ ઇન્ચાર્જે ફોન ન ઉપાડ્યો તો? બીટ ઇન્ચાર્જે ફોન ન ઉઠાવ્યો અને પરિવારજનને કંઈ થઈ ગયું તો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવું કહી શકાય કે પોતાની વાહવાહી માટે અધિકારીઓ આવા તગલકી નિર્ણય લઈ રહ્યા છે. જો કે આમાં કોઈ નવાઈ નથી, આ પહેલાં પણ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં ઉચ્ચ અધિકારીઓ નાના અધિકારીઓને ટોર્ચર કરી ગયા હોય અને અધિકારીએ આત્મહત્યા સુધીનું પગલું ભરી લીધું હોય. ત્યારે આશા રાખીએ કે આ પ્રકારના તગલકી નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવે, જેથી પોલીસ પોલીસ વચ્ચે જ વેરભાવ ન બંધાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. વાહન ચલાવતા મોબાઈલ પર વાત કરવું, જે પ્રકારે ટ્રાફિકનો નિયમનો ભંગ જે ચાલક કરી રહ્યા છે, તેવી જ પ્રકારે હવે આ જે નિયમો છે તે હવે પોલીસ ઉપર પણ લાગુ પડે છે. પણ પોલીસ વાહન ચલાવતા નહીં પરંતુ નિયમન કરતા જો મોબાઈલ પર વાત કરતા ઝડપાશે કે મોબાઈલ સાથે ઝડપાશે તો તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. લઈને પોલીસ કોન્સ્ટેબલ, વુમન કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડને સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં આ જે પરિપત્ર છે તેને લઈને જો ઉલ્લંઘન કરવામાં આવશે તો તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેમેરામેન સંજય જાદવ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.